કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ગણિત ગમ્મતનું અસાઇનમેન્ટ ભાગ ત્રણ. તો ચલો જોઈએ. ભાગ એક અને ભાગ બેમાં આપણે પ્રશ્ન ત્રણ સુધી ભણી ગયા અને દાખલા પણ કર્યા અને એનું લેસન ખાસ પૂરું કર્યું. હવે પ્રશ્ન ચાર બ, સૂચના મુજબ ગણો. અહીં ઉદાહરણ આપેલું છે એ રીતે આપણે દાખલા કરવાના છે. જુઓ તો 163 × 8 તો એકમ દશક અને 100ની રીતે જુદા પાડેલ. 163ને 160 વત્તા 3 તો 101ની કિંમત 100, 6ની કિંમત 60 અને 3ની કિંમત 3 એકમ છે એને 8 વડે ગુણવાના છે. તો 100ને 8 વડે ગુણ્યા, 6ને 8 વડે ગુણ્યા, 60ને 3ને 8 વડે ગુણ્યા તો કેટલા આવે? 800, પછી 480 અને 24. એ રીતે આપણે દાખલા કરવાના છે. કેટલા છે? 5 છે. તો ચલો જોઈ લઈએ. તો કયો છે? 178 × 4 178 એટલે 170. અહીં 0 મૂકી અને 8 પાછળનો એક અંક એકમને દૂર રહેવા દેવાનો. 100, 70, 80 સ્થાન કિંમત લખાઈ ગઈ. સ્થાન કિંમત આ રીતે ઉપર લખીશું. જે સ્થાન કિંમત આવી છે 100, 70 ને 80 અને કોના વડે ગુણવાનું છે એ બાજુમાં જ લખીશું. જે સંખ્યા વડે ગુણવાની બાજુમાં 100ને 4 વડે ગુણીશું, 70ને 4 વડે, 8 વડે ગુણીશું 4ને, 400, 280 ને 32 આવ્યા બરાબર. તો પછી એની સરવાળો કરીશું. 400 વત્તા 280 વત્તા 32 એટલે કેટલા થયા? 712. ઉદાહરણ આપેલું છે એટલે તમને સરસ રીતે આવડશે. 382 × 3 382 એને 380 એકમ દૂર કર્યો. 3ની કિંમત 300, 8ની 80, 2ની 2 ઉપર સ્થાન મૂકી દીધા. 3 ને 3 વખત ગુણાવ્યા, 900, 240, 6 એ રીતે અહીં એનો ઉભો સરવાળો થઈ ગયો. એ જ રીતે 206 × 4 6ને આઘા કરી દીધા, 200 વત્તા 6 200, 2ની કિંમત 200, 0ની કિંમત તો 0, 6ની 6 200, 0, 6 200ને 4 વડે ગુણ્યા 800, 0ને 4 વડે ગુણ્યા તો 0. તમને શીખવી હતું કે 0ને ગમે તે સંખ્યા વડે ગુણો તો 0 જ જવાબ આવે. 6ને 4 વડે ગુણ્યા 24, 3ને 4 સરવાળો 800, 0, 0 અને 24 નો તો 824, 419 × 9 400ની કિંમતો મૂકી દીધી. 410 વત્તા 9 410 અને 9 410 9 400 × 9 10 × 9 9 × 9 પછી એનો સરવાળો કરી દીધો. 513ને 510 વત્તા 3 કરી બરાબર એ ત્રણેયની અલગ કરી દીધા. 510 અને 3 કોના વડે ગુણ્યા? 5 વડે 500 × 5 2500 10 × 5 50 3 × 5 15 ત્રણેયનો સરવાળો કરતાં 2565 2565 જવાબ આવ્યા ને. એ જ રીતે આપણે ગુણાકારના દાખલા શીખ્યા. હવે આગળ છે, ચલો જોઈએ આગળ શું પોઈન્ટ પૂછ્યો છે. પ્રશ્ન બે, દીપાલી ફળોની દુકાને ગઈ. તેણે ફળોના ભાવની યાદી જોઈ જે નીચે મુજબ છે. કેળા 1 કિલોના 90 રૂપિયા, કેરી 70 રૂપિયા, દ્રાક્ષ 100 રૂપિયા, મોસંબી 120 રૂપિયા ચલો જોઈએ ત્યારે એમના લગતા દાખલા. 4 દાખલા છે એ આપણે જોઈએ. જોઈ મેં કોઠો દોર્યો જ છે. તો ચલો જોઈએ. દીપાલી 2 કિલો દ્રાક્ષ, તો 2 કિલો દ્રાક્ષના તો 1 કિલો દ્રાક્ષના કેટલા? 100 રૂપિયા. તો 2ના 200 ફટાકથી લો જવાબ, હું તો લખી દીધા. 3 કિલો કેળા, તો 1 કિલોના 90 તો 3 કિલોના 270 તો તેણે કેટલા રૂપિયા? પછી બંનેનો સરવાળો. 1 કિલો = 100 અથવા એમ પણ લખી શકાય 1 કિલો દ્રાક્ષની કિંમત 100 રૂપિયા. તો 2 કિલો દ્રાક્ષની કિંમત કેટલી એ રીતે પણ લખી શકાય છે. 200 આવ્યા. પછી 1 કિલો કેળાની કિંમત 90 તો 3 કિલોના 90 × 3 એટલે 270. 270 બંનેનો સરવાળો મેં કર્યો તો 470. તો દીપાલીએ કેટલા ચૂકવવા પડશે? 2 કિલો દ્રાક્ષ અને 3 કિલો કેળાના 470 રૂપિયા. દીપાલી 4 કિલો સફરજન અને 5 કિલો કેરી ખરીદી છે. તો ચલો સફરજન અને કેરીની કિંમત જોઈ. 1 કિલો સફરજનની કિંમત 80 રૂપિયા તો 4 કિલોની તો 80 × 4 તો 32. 1 કિલો કેરીની કિંમત 70 તો 5 કિલોની
સિત્તેર ગુણ્યા પાંચ 350, બંનેનો સરવાળો 320 વત્તા 350 670. તો દીપાલીએ સફરજન અને કેરી ખરીદી, 4 કિલો સફરજન ને 5 કિલો કેરી. તો એના કેટલા રૂપિયા ચૂકવ્યા? 670 રૂપિયા. 670 રૂપિયા ચૂકવ્યા. આગળ જે કોની કિંમત વધારે છે? 2 કિલો મોસંબી અને 1 કિલો 3 કિલો કેરી છે. તો 1 કિલો મોસંબીના 120 રૂપિયા, તો 2 કિલોના ગુણાકાર કરે તો 240. કેટલા છે? 240. અને 1 કિલો કેરીની કિંમત 70 રૂપિયા છે, તો 3ના 210. તો કોની કિંમત વધારે? 240 કે 210? 240. 240 કોની કિંમત છે? મોસંબીની. તો મોસંબીની કિંમત વધુ છે. આગળ જોઈએ, દીપાલીએ 3 કિલો સફરજન, 2 કિલો દ્રાક્ષ ખરીદી અને દુકાનદારને 500 નોટ આપી. તો દુકાનદારે દીપાલીને કેટલા રૂપિયા પાછા આપ્યા હશે? 1 કિલો સફરજન નહીં, 80 રૂપિયા. 3 કિલોના 240. આ તો સાવ સહેલું જ છે, ફટાફટ ગુણાકાર થઈ જાય છે નહીં આપણા. પછી 1 કિલો દ્રાક્ષની કિંમત છે 100 રૂપિયા, તો 2 કિલોના 200 રૂપિયા દ્રાક્ષની કિંમત, 240. સફરજનની કિંમત છે 200 રૂપિયા, દ્રાક્ષની કિંમત તો કેટલા થયા? 440. પણ મેં દીપાલીએ તો 500 નોટ આપી છે, 440 રૂપિયા જ થયા. તો કંઈ 500 નોટ આપી દેવાય નહીં, તો બાદબાકી કરીએ તો કેટલા એને મળે ખબર પડે. 500 બાદ 440 રૂપિયા. ઝીરોના ઝીરો ગયા, ઝીરોમાંથી 4ના ગયા, 10 કો મૂક્યો અહીં બાજુમાં, 4 મૂક્યા, 10માંથી 6 ગયા, 4 ગયા તો 6, 0, 4માંથી 4 ગયા તો 0. તો દુકાનદારે દીપાલીને 60 રૂપિયા પાછા આપ્યા. 500ની નોટ હતી ને, એટલે 60 રૂપિયા તો પાછા આપવા જ પડે. હવે આગળ જોઈએ, આપણે આ દાખલા આપણે જોયા, હવે આવે નીચેના 3 દાખલા છે એને પણ મેં કાગળમાં લખ્યા છે, ચલો જોઈ લઈએ. જો મનુભાઈ એક દિવસના 175, તો 2 અઠવાડિયામાં કેટલા થાય? 1 અઠવાડિયાના 7 દિવસ, તો 2 અઠવાડિયાના 14. 1 દિવસના 150, તો 14 દિવસના કેવા સહેલા દાખલા છે? ગુણાકાર કર્યો, 150 ગુણ્યા 14, તો 2100. તો મનુભાઈ 15 દિવસ જેટલું એડ કામ કરે એના 2100 રૂપિયા મળ્યા. 14 દિવસના 1 દિવસના 75, 110 રૂપિયા. 1 દિવસના 110, તો 14 દિવસના 14 દિવસ કઈ રીતના આવ્યા? 2 અઠવાડિયા કીધા છે, તો 2 અઠવાડિયા એટલે કેટલા દિવસો થાય? 14 દિવસ. જો પ્રીતિ એક દિવસમાં 140 કમાય, તો 30 દિવસમાં ઓહો. તો લખીએ આપણે દાખલો, દિવસ અને કમાણી, એક દિવસ એટલે 140. તો શું કીધું છે? પ્રીતિ એક દિવસમાં 140, તો 30 દિવસમાં, તો આ દિવસ કમાણી લખી દીધી. એક દિવસ બરાબર 140, 30 દિવસ બરાબર 140 ગુણ્યા 3 કરીએ તો 4200. પ્રીતિને કેટલા? 4200. 4200 રૂપિયા કમાય. પાંચમો, જો સોનું એક મહિનાની 6000 કમાય, તો 12 મહિનામાં, 1 મહિનાના 6000, 12 મહિનાના 6000 ગુણ્યા 12, તો કેટલા આવ્યા? 7200. કેટલા આવ્યા? 7200. સાવ સહેલા દાખલા છે ને. એક હવે આગળ દાખલા જોઈએ. જોયો તમે દાખલાનો જવાબ બરાબર ને? હવે આગળ જોઈએ, કાગળમાં દાખલા જોયા. હવે ખાલી જગ્યા પૂરો, ખાલી જગ્યા બરાબર 400 મિલી એટલે 2 લિટર. 400 મિલી જેટલી વખત ભેગા કરે, તો 2 લિટર એટલે કે 2000 મિલી. તો ભાગાકાર કરીએ એટલે આપણને ખબર પડી જાય, 5 વખત ભેગા કરીએ ત્યારે થાય. પછી 500 મિલીના 1 લિટર ક્યારે થાય? 1000 2 વખત. પછી 100 મિલીના 2 લિટર 20 વખત, 2000 લિટર કરવાય. ભાગાકાર કરશે એટલે મળી જશે. 250ના 1 તો 4, 250 4 એક વખત લઈએ, 250 2 એટલે 500, 250 ઉમેર એટલે 750 થયા ને. એ રીતે 200 મિલી બરાબર 2, તો કેટલા? 10 વખત. 3/4 ભાગ છે તો કેટલા લીટરનો? 0.25 લિટર કીધું તું, મેં તમને શીખવાડ્યું હતું ને 0.25. આ 0.25 કહેવાય. પછી આ પા 0.25, આ 1.2 હોય એટલે 0.25. શીખવાડ્યું હતું કે નહીં? તો પછી આપણે એ રીતે છેદ ઉડાડવાના. લીટરનો 1/4 ભાગ એટલે કે 0.25 ભાગ,
એટલે કેટલા થાય? પા ભાગ કહીએ એટલે 250. 2 લીટરનો 3/4 ભાગ એટલે કે 2 લીટરને 3/4 વડે ભાગ ઉડાડીએ એટલે 1500. 3 લીટરના અડધો એટલે 1500 મિલી. 3ના અડધા કરીએ એટલે ખબર પડી જાય 3000 લીટર છે. આ 3000 મિલીના અડધા કર્યા, 2 વડે ભાગ્યા એટલે મેં 1500. 4 લીટર, 4 લીટરને મેં 4 વડે ભાગ્યા તો 1000 જવાબ આવ્યો. હવે એ જ રીતે અહીં જુઓ, આવું ચિત્ર પરીક્ષા દરમિયાન આપશે અને નીચેના જોડ લગતા વિકલ્પો આપશે. સોનું ઘરની બહાર નીકળી જમણી બાજુ આગળ વધી તો જમણી બાજુ વળતા શું આવે છે? સોનું, ચલો ક્યાં છે સોનું ઘર? આવ્યું એ જમણી બાજુ નીકળી તો એની આગળ સામે શું આવ્યું? મંદિર. શું આવ્યું છે? મંદિર. અહીંથી ગઈ તો એ અહીંયા ઊભી તો એનું જમણો ભાગ, આ એનો ડાબો, આ જમણો, આ એનો ડાબો ભાગ. તો જમણા ભાગે મંદિર આવે અને ડાબા ભાગે શું આવે એ આગળ જોઈશું. સોનુના ઘરની બહાર નીકળી તો ડાબી બાજુએ થોડું આગળ ચાલતા શું આવ્યું છે? વળતા શું આવશે? બાગ, શાળા કે કોલેજ? આ શું આવી ગયો? બાગ. તો જવાબમાં લખીશું બાગ. ચર્ચમાં સૌથી દૂર શું છે? ચર્ચ ક્યાં છે? ચલો ચલો આવી રહ્યું. એનાથી સૌથી દૂર શું છે? દવાખાનું, મંદિર કે શાળા? તો દવાખાનું એ નજીક છે, મંદિર એ નજીક, પણ શાળા તો ઘણી દૂર છે. તો જવાબમાં આવશે શાળા. મંદિરની સામેની બાજુ શું નથી? મંદિરની સામેની બાજુ શું નથી એ જોવાનું છે. ચર્ચ, ચર્ચ તો સામે છે, બાગ બાજુમાં છે, દવાખાનું સામે છે તો શું આવશે? બાગ. ચર્ચ કોની વચ્ચે છે? સોનુના ઘર અને બાગ વચ્ચે. એવું છે? ના હો, સોનું શાળા કે કોલેજ એ પણ આપવું નથી. કોલેજ અને દવાખાના, કોલેજ અને દવાખાના વચ્ચે સોનુનું ઘર આવે, આ ચર્ચ આવે છે. આ વચ્ચે ચર્ચ આવ્યું ને, સોનુનું ઘર અને બાગ એના વચ્ચે તો આવી નહીં, શાળા અને કોલેજ વચ્ચે એના આવી, પરંતુ દવાખાના અને કોલેજ વચ્ચે આવી. સવાલ વાંચવાનો અને આપણે હાથ મૂકી અને જવાબ કરવાના. ચલો હવે બીજું ચિત્ર આપ્યું છે, બસ સ્ટોપ, બાગ, માર્કેટ, મંદિર, શાળા, રમતનું મેદાન અને મારું, તમારું ઘર, ભોળવું. રમતના મેદાનમાં સૌથી દૂર કયું છે? રમતનું મેદાન આવ્યું. હવે એનું સૌથી દૂર કયું છે? મને તો બસ સ્ટોપ દેખાય છે. મંદિર, શાળા, મંદિર તો આવી રહ્યું, શાળા એ નજીક છે. ઓહો, બસ સ્ટોપ ઘણું દૂર છે તો બસ સ્ટોપ આવે. માર્કેટ કોની વચ્ચે છે? માર્કેટ ત્યાં છે, આવી ગયું. હવે કોની વચ્ચે છે? જોઈ લો, બાગ અને મંદિરની વચ્ચે તો મધ્ય દેખાય. શાળા અને મંદિર વચ્ચે, શાળા ક્યાં છે? આવી રહી. અને મંદિર અહીંયા તો આવ્યું નથી. માર્કેટ, માર્કેટ તો આવી રહ્યું. બસ સ્ટોપ અને બાગ, આ બસ સ્ટોપ છે અને બાગ છે, એના વચ્ચે પણ નથી આવી, પરંતુ બાગ અને મંદિરની વચ્ચે આવેલું છે. બાગની સૌથી નજીક શું છે? બાગની નજીક શું છે? જોઈ લો, બાગીચો ક્યાં છે? આવી રહ્યો. એની નજીક બસ સ્ટોપ છે અને માર્કેટ છે. તો અહીં જવાબમાં છે બસ સ્ટોપ. હા, ભોલુના ઘરની સૌથી નજીક શું છે? માર્કેટ, બાગ કે શાળા? શું છે જોઈએ. ભોલુનું ઘર છે, એની નજીક બસ સ્ટોપે આવે અને રમતનું મેદાન. તો અહીં શું આપેલું છે? બાગ. બાગ પણ એને નજીક પડે. કેવી રીતના જુઓ, બાગ ક્યાં છે? આવી રહ્યો. પછી આગળ જોઈએ, મંદિરથી સૌથી દૂર શું છે? મંદિર છે, ત્યાંથી શાળા છે કે માર્કેટ છે કે ભોલુનું ઘર? આ મંદિર છે, એનાથી દૂર માર્કેટ છે, એના બાગ છે. ના હો, ભોલુનું ઘર દૂર પડી ગયું મારે તો. તો અહીં લખીશું ભોલુનું ઘર. હવે કીડીવાળો બે વાર્તા, નીચે આપેલા કીડી બેનવાળો ભાગ જોઈએ. ચલો મેં તમને શીખવી તું પાછું ઉમેરવાના. આ બોક્સ જેવી વસ્તુ શું છે? આ શું છે? આને શું કહીશું? પાસો. બોક્સમાં પાંચની સામે કયો અંક આવે છે? કયો અંક? સાતમાંથી પાંચને બાદ કરીએ તો કયો અંક? બે. મેં તમને કીધું તો સામ સામે અંકોનો સરવાળો 5 થવો જોઈએ, તો 5ની સામે 2, તો 5 ને 2 7 થયા. બોક્સની સૌથી નીચેનો અંક, અહીં ઉપર 1 આપેલો છે, તો 7માંથી 1 જાય તો 6, તો અહીં નીચે કેટલા આવશે? 6. જો ગિબ્બી કીડી ફરી એક વખત 5ની ડાબી બાજુ વળે તો તેને કયો અંક દેખાશે? 5ની બાજુ છે બરાબર, તો ડાબી બાજુ ફરી તો લો કયો દેખાય એમને, ગિબ્બી બેનને?
કયો અંક દેખાય છે એ આપણે ડાબી બાજુ છે અહીંયા ડાબી બાજુ છે બરાબર તો એને કયો અંક દેખાયો એક કયો દેખાયો એક હવે આ ત્રણ બોક્સ આપેલા છે ચાર એમાં સાચું બોક્સ કયું છે એ જોવાનું છે સાચું બોક્સ આપણું અ વાળું છે સાચું બોક્સ આપણું અ વાળું છે આગળ જોઈએ ચાર નીચે આપેલા ચિત્રોને આધારે કરવાનું છે જો કયો દરવાજો મીઠાઈની દુકાનથી સૌથી નજીક છે મીઠાઈની દુકાન ક્યાં છે આ રહ્યો તો કયો દરવાજો એ કયો દરવાજો આવ્યો તો દરવાજો એ કયો દરવાજો ગપ્પુના ઘરની સૌથી નજીક છે ગપ્પુનું ઘર એની નજીક સી અહીં સી જો તમે દરવાજા બીમાં ચલો બી છે પ્રવેશો તો પાટલી તમારી કઈ બાજુ આવે કઈ બાજુ આવે આપણા ડાબા હાથે તો ડાબા હાથે જ્યારે સુહાસીની બાગમાં આવી ત્યારે ફૂલોની ક્યારી તેની જમણી બાજુએ હતી તેણીની કયા દરવાજે આવી હશે કયા દરવાજેથી આવી હશે તો જમણી બાજુ આવી રહ્યો ડી દરવાજો તો કયો આવશે દરવાજો ડી તમે સીમાં પ્રવેશો ત્યાં સૌથી નજીક શું હશે ચીચવો સીમાંથી આ ચીચવો જ નજીક આવે હવે આપણે સરવાળા બાદબાકીના દાખલા જોઈએ અગાઉ આપણે સરવાળા બાદબાકીના દાખલા જોયા હતા ને એ જ રીતે સરવાળા બાદબાકીના દાખલા જોઈશું 480 આમના સરવાળા કરીશું બધાના એકનું દાખલો તમને શીખવું છું પછી બાકી જાતે કરવાના રહેશે તમારે એક દાખલો શીખવું છું જુઓ 0 0 પાંચને પાંચ 10 વધી આવી 1 2 ને 3 5 ને 6 7 કેટલા 8 ને 5 13 ને 10 7 ઉમેરી એટલે વધી આવી 1 4 ને 1 5 5 ને 10 ને 100 થઈ ગયું એ રીતે સરવાળા બાદબાકીના આપણે દાખલા કરીશું બરાબર જાતે કરવાના રહેશે જોઈન કર્યા ને તમે હવે જોઈએ રાજેશ પાસે બીકરમાં 800 મિલી જ્યુસ છે તેમાંથી 200 મિલી પ્રિયાને આપી દીધું જ્યારે પ્રિયાના બીકરમાં રેડી પિયાથી 2 ગણું તો પિયાથી 2 ગણું 200 હતું તો 2 ગણું તો પછી કેટલું આવે 200 ને 400 અહીં સુધી એને જ્યુસ આપ્યું 2 ગણું આપ્યું તો તેની પાસે હવે જ્યુસ કેટલું બાકી રહ્યું જો પહેલાં એની જોડે 800 હતું 200 એને પ્રિયાને આપ્યું પ્રિયા કરતાં 2 ગણું રવિને એટલે 400 આપ્યું બરાબર રાજી છે તો એને છેલ્લે કેટલું વધે 800માંથી 400 ગયા તો એને પણ કેટલું મળે 400 કેટલું 400 મિલી 800 હતું 200 ગયું એટલે 600 વધ્યું 600માંથી 2 ગણું એટલે 600 એના જોડે કેટલું રહે 200 મિલી કેટલું રહે 200 મિલી આમાં 2 ગણું કહ્યું છે ખાસ ધ્યાન રાખજો કેટલું છે 2 ગણું કહ્યું છે કેટલું કહ્યું છે 2 ગણું એટલે અહીં 400 કરજો ભૂલ ના પડે મારાથી ભૂલ પડે તેમ તમારાથી ભૂલ ન પડે આ 200 આમાં 2 ગણું 400 તો એના પછી જોડે કેટલું રહ્યું આ 200 મિલી એના જોડે કેટલું રહ્યું 200 મિલી 200 એટલે અહીં 600 થયા એમાંથી 200 ગયા એટલે કેટલું રહ્યું 200 મિલી જ્યુસ રહ્યું 200 400 200 થઈ ગયા 800 200 400 200 થઈ ગયા 800 હવે આગળ જોઈએ હવે 750 મિલી છે તો ત્રણે સરખો ભાગે કરીએ તો 750 મિલી છે તો ત્રણમાં વેડીએ તો 750ને 3 વડે ભાગીએ તો કેટલા જવાબ આવે છે એક વખત કરી જુઓ તો 750 ભાગ્યા 3 કરીએ તો આમ આપણે આમ કરવાનું 750 ભાગ્યા 3 તો આપણો કેટલો જવાબ આવ્યો બસ 3 2 6 1 ને 5 5 15 0 ઉપરથી આ 0 એટલે અહીં 0 તો કેટલો જવાબ આવ્યો 250 તો આપણે ત્રણે બીકરમાં 250 ભરી દેવાના કેટલા ભરવાના ત્રણે બીકરમાં 250 ત્રણે બીકરમાં 250 ભરી દઈશું ચલો હવે આગળનો દાખલો એક ચાની દુકાને
दररोज आ दाखलो आपणे ગણીને કરવાનો છે. ચલો જોઈ લઈએ. એક ચાની દુકાને દરરોજ 5 લીટર દૂધ વપરાય છે. દૂધનો ભાવ 1 લીટર ભાવના 52 તો એક અઠવાડિયાના કેટલા થાય તે ગણીએ. 1 લીટરનો 52 તો 5 લીટર દૂધના ભાવ 260 રૂપિયા. 1 લીટર દૂધનો તો 52 રૂપિયા છે તો 5 લીટર 260, એક દિવસમાં 260 વપરાય છે તો એક દિવસના દૂધનો ખર્ચો મારે તો 260 રૂપિયા આવ્યા. કેટલા આવ્યા? 260 રૂપિયા. તો 7 દિવસના, એક દિવસના 260 તો 7 દિવસના 260 ગુણ્યા 7 1820. એકનો ભાવ 52 રૂપિયા 1 લીટરનો, તો 5 લીટરના 260, એક દિવસનું મારું દૂધ ખર્ચ 260 રૂપિયા આવ્યું. તો 7 દિવસનું, એક અઠવાડિયું એટલે 7 દિવસ, તો 7 દિવસના મારે 1820 રૂપિયા ખર્ચ આવ્યું. તો અહીં આપણો આ ભાગ 2, અહીં આપણે સંપૂર્ણ અસાઇનમેન્ટ પૂરું થાય છે. તો ચલો આપણે એનું લેસન મેળવી લઈએ. ચલો ભાગ 3 માં આ દાખલા મેં તમને બતાવ્યા હતા, આ દાખલા મેં તમને બતાવ્યા હતા, બતાવ્યા હતા કે નહીં ગુણાકારના? જુઓ આ રીતે બતાવ્યા હતા ને ગુણાકારના રીતવાળા દાખલા. આ બધા દાખલા કરીશું, પછી આ બધું કેળાવાળા દાખલા, પછી આ વાળા દાખલા કરીશું, મનુભાઈવાળા દાખલા કરીશું. અહીં સુધી કરાવ્યા હતા ને કાગળમાં લખીને, પછી પ્રશ્ન 4 ક ખાલી જગ્યાઓ લખીશું, પછી પ્રશ્ન 5 અમાર માત્ર આ જ લખવાનું છે, આ દોરવાનું નહીં, આ દોરવાનું નહીં, બરાબર. વિકલ્પો જ એકલા લખીશું, આમાં પણ એ રીતે જ લખીશું, દાખલા કરીશું જાતે. આ રીતે 3 બીકર દોરીશું, 400 200 200, બરાબર. આ રીતનું આ બીકર દોરીશું. છેલ્લે આ દાખલો મેં તમને બતાવ્યો, છેલ્લે આ દાખલો મેં તમને બતાવ્યો એ રીતે કરીશું. કંઈ પણ અસાઇનમેન્ટમાં કંઈ બાકી ન રહી જાય એ આપણે ખાસ ધ્યાન રાખીશું. તો મળીશું હવે આગળના પિરિયડમાં. આવજો વિદ્યાર્થી મિત્રો, અને અહીં આપણું સંપૂર્ણ રીતે અસાઇનમેન્ટ પૂરું થઈ ગયું. આવજો અને એનું ખાસ લેસન પૂરું કરીશું.